નમસ્કાર હું મયુરુ મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત આજે કરીશું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની કે હર્ષ સંઘવીને જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે નેતા છે તેમના દ્વારા હર હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે આઠ પાસ ગૃહમંત્રી છે પરંતુ ગઈકાલે એક ખાનગી ચેનલના કોંકલેવમાં હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી છે કે હું ભલે ભણતર મારું ઓછું છે પરંતુ હું રોજ જે આઈએસ ઓફિસરો સાથે જે નોલેજ છે તે લઉં છું અને મારું નોલેજ છે તે વધારી રહ્યો છું ત્યારે આ જ બાબતે આપણી સાથે વાત કરવા માટે સિનિયર જર્નાલિસ્ટ જગદીશ મહેતા જોડાયા છે તેમની જોડે જ આપણે સીધી વાત કરીશું સર નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સર છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એવું કહેવામાં આવે છે કે આઠ પાસ રાજ્યના ગૃહમંત્રી છે તેમને ખ્યાલ નથી આવતો અને ગઈકાલે ગૃહમંત્રીએ પણ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે અને ચેલેન્જ આપી દીધી છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા તેમની ચેલેન્જ છે તે સ્વીકારવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું કે તમારા એન્કર તમારા તમારી પબ્લિક તમે કહેશો એ જગ્યા ઉપર હું આવી જઈશ મારા જે સોળ સવાલ છે તેના જવાબ તમે મને આપીને બતાવો આ વસ્તુ આ વાત કઈ રીતે જોઈ રહ્યા છો અને સંઘવી કેટલા સક્સેસ ગૃહ મંત્રી કહી શકાય જુઓ પહેલાં પ્રથમથી આપને સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપો પહેલી વાત તો એ કે આઠ પાસ ગ્રહમંત્રી એ જે છે વિશેષણ યોગ્ય નથી કારણ કે ભણતર જે છે એ કોઈ પેમાનો નથી નિષ્ઠાનો કે આવડતનો એમ તો કેશુભાઈ પટેલ એટલું ભણે કદાચ નહીં હોય તો કેશુભાઈને આજે આખી દુનિયા યાદ કરે છે ગુજરાતની કમસે કમ સારા મુખ્યમંત્રી તરીકે તો આપણે જાણીએ છીએ લતા મંગેશકર કે એ કઈ ડિગ્રી ધારી તો હતા નહીં પણ એ ભારત રત્ન છે નજર ગોપાલ ઇટાલિયા ને ભારત રત્ન નથી મળ્યો એટલે સવાલ તો એ છે કે ભણતર જે છે આમ સીધી રીતે તો નથી કે તમે ભણતર ગણા ગણ્યા હોય તો જ તમે એમ કે કોઈ પણ પદ ને લાયક છો અથવા તો તમે સારું કરી શકો એવું નથી આપણી કારગિલની ટોચ જે યુદ્ધ થયું કારગીલ વોર એમાં આપણા ભણેલા ગણેલાથી માંડીને દુનિયાભરના ઉપગ્રહોથી માંડીને સૈન્યની બધી વ્યવસ્થા કોઈને કાંઈ હુજુય નતું કાંઈ એક ભરવાડ હતો ત્યાં ઢોર ઓલા આપણે ઘેટા ચડવવા જતો તો એણે કીધું કોઈ ઘૂસી ગયા છે કાંઈક માણા આવો હવે હચમચો ત્યારે બધો મેળ પડ્યો એટલે ભણતર જે પહેમાનો નથી એટલે એ બિલકુલ આદર્શ વ્યવસ્થ આમ ઠીક છે માણસ ભણેલો ગણેલું હોય તો સારી વાત છે જુદી વાત છે પણ કોઠા સુજ એ એનાથી પણ મોટી વાત છે અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાય પગ મને ધોવા દોને રઘુરાય બુદ્ધિશાળી માણસ કોને કહેવાય સાહેબ કે એ રામને કહી દે કે ભાઈ અમારે તમારી નાઈની કદી નાહી લે નહીં આપણે ધંધા ભાઈ પગ મને ધોવા દો ને રઘુરાય કા હું કામ કે નાવ મારી જો પગ રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય તો તો અમારા રંગજનની આજીવિકા ટળી જાય ના ઈ શું હતું કેવટે એમ કીધું જો અભણ હતો પણ કોઠાશું જ કેવી હતી જો રામચંદ્ર ભગવાને કીધું કે આલ્યો ભાઈ તમને આપું છું તમે વીટી અને મને કાંઠે ઉતારી દો તો ઈ ભાડું કેવા તો આપણે ઉતરીને પછી એને ટપાલ નથી લગતા ભાઈ તમારી રિક્ષામાં બહુ મજા આવી તમે ભાડું આપી દીધું વાત પૂરી આપણે એનું નામે પૂછતા નથી ઈ આપણું પૂરતા નથી પણ એ જ રીક્ષા વાળો ધારો કે આપણને ક્યાંક મફત માં ઉતારી જાય અને આપણી ઉપર ઉપકાર કરે તો આપણે જિંદગી આખી અને ભૂલીએ સારા માઠા પ્રસંગે યાદ કરીએ અથવા કોઈક ને કમસે કમ વાત કરીએ તો કોઠાસુજ એ ઘટના છે કે એને ભગવાન રામને પણ કીધું કે મારે તમારી વીતી કઈ ઉતારો ઉતારો કઈ જોતો નથી આમ તો આપણા બે ના ધંધા એક જ છે તમે ભવ પાર ઉતારો છો હું તમને આ સાગર ની પાર ઉતારું છું પણ તમે

કે ભણતર જે છે એ બહુ એવી મહત્વ નથી સમજણ મોટી વાત છે ભણતર કરતા ગણતર અને સમજણ કરતાલીયા થી માંડીને ભારતીય જનતા આપણે આમ આદમી ના કોઈ પણ લોકો જયારે એને આઠ ધોરણ પાસ આઠ ધોરણ પાસ કહે છે એ મારી દ્રષ્ટિએ તો આમ તો એક માનવીય અપરાધ છે કે એને એવી રીતે હેરિટેજ નહીં કરવા જોઈએ કારણ કે એમ કઈ ધારો કે નવ ધોરણ પાસ હોત તો તમે એને હું માથે બે શિવસેના એવું છે સિંહાસન ઉપર પાસ નપાસ ની વાત નથી મૂળ એમ કહેવા માંગે છે ગોપાલ ઇતિહાસ વગેરે કે એઝ એ હોમ મિનિસ્ટર ગ્રહ મંત્રી તરીકે તમે નાપાસ થયા છો એટલે એ કહે છે કે આઠ ધોરણ પાસ આઠ ધોરણ પાસ ગ્રામ મંત્રી તરીકે તમે નાપાસ થયા છો એવો એનો આરોપ છે અને આપે જે કીધું ખાનગી ટીવી ચેનલમાં કોન્કલેવ હતો એ કોન્કલેવમાં ગોપાલ ઇટાલિયા એને એમ કીધું જે લોકો મને આઠ ધોરણ પાસ આઠ ધોરણ પાસ કહે છે પણ એને ખબર નથી કે હું મારા કર્મચારીઓ લોકો મારાથી ઉપરી અધિકારીઓ મારા પોલિટિશિયન લીડર્સ એ બધા પાસેથી બધું શીખું છું એટલે હું ભણ્યો નથી એમ કે હકીકત છે પણ એનો અર્થ એમ નથી કે હું નકામો છું હું બધા પાંચ શીખું છું અને મારા લેવલ પ્રમાણે હું છું આવું એને સ્પષ્ટીકરણ કર્યું એને પાછું ગોપાલ ઇટાલિયાએ પણ કીધું અને પછી એમાં ભાઈ બોલાય ખરા ગૃહમંત્રી શ્રી કે જે લોકો મને આઠ ધોરણ પાસ સમજીને મારી વ્યાખ્યામાં બાંધતા હોય તો એ લોકો જે સંકીર્ણ મગજના છે એને હું ચેલેન્જ આપું છું તમે જગતના કોઈ પણ ડિબેટ વિષય ઉપર મારી ઉપર આવી જાવ અર્થતંત્રથી માંડીને ગમે તે ઇકોનોમી હોય કે સોશિયલ હોય કે ફરણ કે પોલિટિક્સ હોય મારી અમે ડિબેટમાં આવી જાવ વગેરે વગેરે આ બોલ્યા એટલે ગોપાલ એટિયા લઈ કરું ભાઈ વેલકમ બહુ સારી વાત છે એઝ એ સિટીઝન્સ હું નાગરિક નેતા બેતા છોડો આમ આદમી પાર્ટી નો નેતા એવું કઈ નહીં એક નાગરિક તરીકે હું ગ્રહ મંત્રી શ્રી ની આ ઓફર ને સ્વીકારું છું હવે જે બોલા સોદાગર ફિલ્મ માં રાજકુમાર કે છે ને કે વો વખત ભી અમારા હોગા સમય ભી અમારા મતલબ મારે છે બધું તમારું તમે કયો ત્યારે હું આવી જાઉં પણ હવે બોયલા ફરતા નહીં આવું ગોપાલ ઇટેલે કીધું દળ ફરે વાદળ ફરે ફરે નદી પૂર સુરા બોલા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર હવે તમે આ જે બોલ તમારા જે છે એને પાળજો બોલ બચ્ચન કરતા નહીં કારણ કે તમે ગ્રહમંત્રી જો સામાન્ય વ્યક્તિ નથી જો તમારા શબ્દોની તમે વેલ્યુ નહીં કરો તો સમાજ ક્યાંથી વેલ્યુ કરશે એટલે હવે આ હાડકું તો ગ્રહ મંત્રીના ગળામાં ગરી ગયું એને હવે યા તો ગોપાલ ઇટાલિયાને મંચ ઉપર બોલવા માટે તેને બોલાવવા પડશે ડિબેટમાં અને અથવા તો હાથે કરીને પોતાની કિરકિરી કરાવશે કે ભાઈ ગમે તો ગમે એમ બોલ્યા પણ મારા હવે નથી બોલાવવા

કે કદાચ દિવાળી પછી કે આસપાસમાં જો આખા મંત્રીમંડળને બદલાવાનું થાય અને ભાઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અરે ભૂપેન્દ્રસિંહભાઈ પટેલભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે એને એના દીકરાની સારવાર સારવારાર્થના આર્થે કદાચ અમેરિકા જવાનું થાય તો सीएम ના પદના દાવેદારો જે બે ત્રણ નામ અત્યારે ચર્ચા છે એમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠમાં એટલે કે સૌથી હોટ ફેવરિટ નામ છે હર્ષ સંવિનુ શું કામ છે રાજા રામ જાણે પણ છે ખરું તો ઈ બધાને ખબર છે એટલે બધા આળ પંપાળ કરે છે હર્ષભાઈ સંઘવી ની કે વાહ ભાઈ વાહ 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 વાસ્તવમાં એ જે હોમ મિનિસ્ટર તેવો શ્રી જોઈએ એવા પારંગત નીવડા ન હતી દુનિયાભરની આટલી જેટલી પણ આપણે કરુણાંતિકાઓની હાર માળા સર્જી મોરબી થી મોરબી ની તમે પુલ હોનાર કયો કે રાજકોટ નું તમે ટીઆરપી કાંડ કયો કે અહીંયા કોરોનામાં એક હોસ્પિટલ સળગી ગઈ હતી એ તમે કયો કે કાંકરિયા તળાવમાં જે ડૂબી ગયા એ કયો કે વડોદરાની હોળી કાંડ કયો જેટલા પણ ઘટના બની છે એમાં બધાયની વાતો એક જ પ્રકારે હર્ષભાઈ સંઘુએ કરેલી ચમરબંધીને છોડાસેની ચાર સીટ તાત્કાલિક થશે ધડારૂપ સદા થશે વગેરે વગેરે અને આખું ગુજરાત જાણે છે કઈ કોઈ કૂતરું થયું નથી બધા આ ટેસડા ઘરેથી થયું એ બધું લીપાપોથી જેવું થયું હવે અહીંયાં ટીઆરપી કાંડમાં આટલા છવ્વીસ પરિવારના આખા જવતલિયા કે એના કંધોતર મરી ગયા હવે ઓલો સાગઠિયા એક ભ્રષ્ટાચારી અરે ગોયળો ભ્રષ્ટાચારી બધી પ્રશ્ન ભ્રષ્ટાચારનો ક્યાં હતો હવે એ બસો કરોડ ખાઈ ગયો પાંચસો કરોડ ખાઈ ગયો તો તમારા પાપના ગળા ફૂટ્યા એ છોડો પ્રશ્ન બધાને એ હતો કે આ ટી કાંડ જે છે ખોટે ખોટું આવી રીતે ઊભું માચડો કરવા કોણે દીધો એમાં કોણ કોણ સંમલિત છે ને કોણે કોણે મલાઈ ખાધી ને કોણે અમારા છોકરાને ઓમી દીધા પ્રશ્ન તો એ હતો સાગઠિયા ગોયળો હવે એ એ એક પાર્ટ હતો એક જમાનામાં વિમલ સાડી આવે ને વિમલ કપડાંની સાડી આવતી હવે તો વિમલનું બીજું બધું શરૂ આવતી નથી પણ એની ટેગ લાઈન હતી કે નારી પોતાની અભિ મનોવ્યક્તિ કે મનોકામના કે અભિવ્યક્તિ અનેક રીતે રજૂ કરે છે વિમલ તેમાંનો એક પ્રકાર છે એમ ટીઆરપી કાંડ અનેક રીતે હું તમને કહો બધા દોષીતો છે ભાઈ સાગઠિયા એમાંનો એક છે ઓનલી વિમલ નથી પણ એવી રીતે અનેક ઘટનાઓમાં ધડારૂપ સજા થઈ નથી કાયદો વ્યવસ્થા કઈ જળવાણી એવું લાગતું નથી નકરી લીપા પોથી થાય છે અને ભ્રષ્ટાચાર ચરમ ચરમસીમાએ છે એટલે હોમ મિનિસ્ટરને લાગે એઝ એ હોમ મિનિસ્ટર આપણે હર્ષભી માછીના છોકરાય નથી તો આપણા શત્રુય નથી પણ હો વાતની એક વાત એ ગ્રહ મંત્રી છે એ એવા તો છાપ છોડી નથી શક્યા કે લોકો કોલર ઊંચા કરીને કહી શકે કે ધન્યો આના કરતા તો ભલા માણસ આપણે ત્યાં થઈ ગયા હતા ને એ માંડીને જેટલા પણ લોકો થઈ ગયા છે એના ઉપર લોકોને જાજો ભરો કે કોક દીકરી હાલી જાતી હોય વગડામાં એકલીને એકલી ને સામે કોઈ બારવટીઓ મળે ને એમ કે દીકરી તને આટલા બધા ઘરણા પહેર્યા છે જંગલમાં એકલી હાલી જાય ખેતરમાં ડર નથી લાગતો ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો છે આપણે સૌરાષ્ટ્રની રસધાર વાંચજો ઝવેરચંદ મેઘાણીને એમાં આ ઉલ્લેખ છે બધા દીકરીએ કીધું અમારે અહીં કોની ભય હોય અમારી ત્યાં તો ફરણા ફરણા વાળાના એમ કે કે બારવટિયા ચાલે છે કોઈની મજાલ છે કે બેન દીકરી ઉપર હાથ નાખ બોલો બારવટીયા ઉપર એટલો લોકોને ભરોસો છે બારવટીયા કે ભાઈ એના બારવટીયા જો હાલતા હોય આપણા પંથકમાં તો કોઈની મજાલ છે કે મારી કોઈ એ ભંચી કરીને જોઈ કે વાત શું મગ હવે એવા હતા એને અત્યારે ગુજરાતની ની સાડા છ કરોડ જનતા ખરેખર તો કેવી જોઈએ કે કોઈની મજાલ છે કઈ કોઈ કાળો ધોળો કરીને જાય હર સંઘવી જેવો હાવત જેવો માણસ બેઠો હોય ને ગૃહમંત્રી પદે કા કોઈ નથી કેતું બધા કહે છે કે ભાઈ ભગવાન બચાવે તો ઠીક છે હાલે છે તો હાલે છે એટલે એઝ એ હોમ મિનિસ્ટર તેઓ પરફોર્મન્સ એવું નથી કે આપણે વખાણીએ અને ખોટા વખાણ આપણને કમસે કમ ફાવતા નથી મયુરભાઈ જે છે કાનો મેથલી માં રે કાનો ભાળે હું કે જી પણ સર જે પ્રમાણે ગુજરાતની અંદર ઘટનાઓ અત્યાર સુધી આપણે જોયેલી છે જેમ આપણે મને તમે થોડી વાર પહેલા બી કીધું કે ચાહે ટીઆરપી ગેમ ઝોન ની વાત હોય જે વડોદરાની અંદર જે હરણી બોર્ડ कांड થયો હતો કે આ તમામની અંદર બાળકો હોમાયા છે ત્યારબાદ જે ગુજરાતની અંદર દુષ્કર્મની વાતો આવે છે ગુજરાતની કાયદો વ્યવસ્થાની વાત આવે છે તો આ બધી ઘટનાઓ જોતા ખરેખર હર સંઘવી કેટલા સફળ નેતા કહી શકાય કેટલા સફળ ગૃહ મંત્રી કહી શકાય સફળ ને ચાલાક કહેવાય ભાઈ કે હજી એને કઈ થાતું જ નથી રાજીનામાની તો માં જ મરી ગઈ એમ નથી થતું કે હું કોઈક દિવ શર્મસાર અનુભવ હું ક્યારેક દિલસોજી વ્યક્ત કરું ગુજરાતની પ્રજાને જોગ એક યા પ્રેસ વિજ્ઞપ્તિથી અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને કહું કે ભાઈ મારા મગજમાં કઈક આવું હતું પણ કમનસીબે હું કરી નથી શક્યો એવું ખરેખર કહેવું જોઈએ નિષ્ફળતા સ્વીકારોને તમે મહાન થાવ છો કોઈને સોરી કહી દયો એટલે તમે નાના નથી થઈ જાતા કોઈની ક્ષમા માગો ક્ષમા વિરસ્ય ભૂષણ વીર જેટલા હોય છે મહાપુરુષો એની ક્ષમા તો એનું આભૂષણ છે કે ભાઈ બધાને ખબર છે કે ધારે એવું કરી શકે એમ છે પણ કેટલીક વખતું નથી થતી આપણા હાથમાં સંજોગ અવસાદ તો એને ક્ષમા યાચના કરી લીધા સો સોરી ભાઈ સાહેબ હું આ નથી કરી શક્યો તો બધા કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં પણ એવું પણ તેઓ સુધી નથી એટલે તમે કીધું સફળ કેટલા ગણાય સફળ ની ચાલાક ગણાય કે એને કંઈ છે જ નહીં બોલો આટલી આટલી ઘટનાઓ ગુજરાત રાજ્યમાં બને છે પણ છતાંય તો પીઠ થાબડે જાય છે તે ઉલટાના બોલો ડ્રગ્સના પેકેટ દુનિયાભરમાંથી પકડાય છે પહેલાં તમારા કિનારા સુધી તમે જિંદગીમાં હાંભળ્યું એમેઝોન નામની કંપની કે ફ્લિપકાર્ટમાંથી તમે પચાસ રૂપિયાનું એક વસ્તુ મંગાવજો ચાર ચિઠ્ઠી આવશે હારો તમારે સહી કરવાની એક ભાઈ દેવાવાળા ની એક તમારી એક ફરણા ભાઈ ની એક વાળી ઓનલાઈન તો પાછું જુદું આમ પચાસ જગ્યાએ થાય ત્યારે તમને પચાસ રૂપાડી ની એક માલ તમારા ઘરે આપવા આવે છે તો કરોડો રૂપિયા ના ડ્રગ કોઈ દરિયા મોકલી દે પાગલ થઈ ગયા કોઈ કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ કોઈ મોકલી પહેલા જમાના કબૂતર જા 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 કબૂતર જા 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 કઈ પ્રેમની ચિઠ્ઠી છે ભલા માણસ કરોડો રૂપિયા એમને હોમી દે એવું નથી બુદ્ધિપૂર્વક ખેલ છે બીજી કોર મારે જો અબજો રૂપિયા નું ડ્રગ ઉતારવું હોય તો કરોડો રૂપિયા નું પકડાવવું પડે આ એવું છે તો તમે વિચાર કરો ગ્રહ મંત્રી શ્રી કસ્ટમ્સ થી માંડીને એના ડિપાર્ટમેન્ટ ના લોકો પીઠ સાપે ઇનામ આપે ઓહો તમે ડ્રગ પકડ્યું અરે બેવકૂફ લોકોને ને કેવું જોયું કે ભાઈ એક વખત માની લ્યો કે આવી ગયું આજ પછી એક પડીકુફ આવ્યું તમારી નોકરી કાઢી મૂકીશ આવે છે શું કરવા એવું શું પોલું ભાળી ગયા એ લોકો ડ્રગ વાળા કે તમને જ મોકલે આ દરિયો તો આખા ભારતમાં છે ક્યાં બીજા નથી મોકલતા તમારી ને જ હોકા મોકલે એનો અર્થ સમજે તમે આરામ થયા છો કા તમે તમારી દાને થારી નથી કા તમે આને લાયક નથી નોકરીને કા તમારું સેટિંગ છે કા ઈ પોલું ભાળી ગયા છે અને કા અહીંયા ડ્રગ્સના વેપાર સાથે તમે સંકળાયેલા છો તમે નવી પેઢીનું નિકંદન કાઢી રહ્યા છો કારણ કે ડ્રગ્સ મોકલવો લેવો સપ્લાય કરવો સ્પેલર બનવું પૈસા કમાવા એ બધું સમજ્યા સૌથી મોટો અપરાધ શું છે ઈ ડ્રગ્સ જ્યાં પણ ઘૂસી જાય છે ઈ તો કોલેજ ને નાના છોકરા ટીનેજર થી માંડીને એ લોકો કઈ વૃદ્ધ તો પીવાના નથી બને ત્યાં સુધી વૃદ્ધ તો પીવાના નથી મહિલાઓ પીવાના નથી ઘરમાં તમારા મારા જવાબદાર માણસો પોહાય નથી અમસ્તુ પણ આપણે હમતા એટલા ટેન્શનમાં દૂધે નથી પીએ તો ડ્રગ ક્યાંથી પીએ દૂધને ભાવ કોહતા નથી તો પણ જે લોકો બાપ કમાઈના બાબુડા છે જેને કઈ બુદ્ધિ નથી ટીનેજર છે અથવા તો જવાબદારીનું ભાન નથી એને તમે ડ્રગના રવડ દેતા તો ઉડતા ગુજરાતનો ઉડતા પંજાબ એવું કરો છો તો હરસંગવીએ તો ખરેખર લાલ આક કરી કહ્યું જોઈએ કે આ પહેલું ને છેલું પેકેટ હોવું જોઈએ આજ પછી જિંદગીમાં જો આ પેકેટ આવ્યું હોય તો ઠામ માર નાખી કે બોલવામાં શું જાય છે તમે આમ બોલો તો તો બહુ તાત્કાલિક અમે ચાર્જશીટ કરી નાખશું ફાસ્ટ એર કોર્ટમાં કેસ હલાવશું ને ધડારૂપ સજા આપશું ને જગતમાં ચમર બંધીને છોડશું નહીં આ કેસેટ બગાડો છો આવું બોલો ને કે ભાઈ કોઈની મજા છે આજ પછી એક પડીકું આવ્યું તો ઠામ માન નાખી કે પોલીસ તમે પગાર શેનો ખાવ છો કસ્ટમ વાળાને પગાર શેનો અને બીજું એક વ્યક્તિ આવો પકડાયેલો છે સુરત કે વડોદરામાં

અમુક લોકો જ્યારે બહુ સેલિબ્રિટીઝ બની જતા હોય ત્યારે એની આગળ પાછળ કોક લોકો ઉભા રહીને ફોટા પડવી લેતા હોય એટલે કઈ આપણે એમ નથી કતા કે એને કારણે અપરાધી છે પણ ટૂંકમાં અત્યારે એના હાથમાં છે ગ્રહ મંત્ર અત્યારે જેલમાં છે ભાઈ પોતે અને ગ્રહ મંત્રીની પાસે બધું છે આમ દામ થામ તમે એની પાસે બીજું શું ઓકાવવાનું છે એ એની કુંડળી કઈ તમારા આઠમે એમ કે કે શનિ છે ને નવમે એમ કે કે રાહુ છે ને એવું પૂછવાનું છે આપણે ક્યાં લગ્ન કરવા છે તને ક્યાંથી ડ્રગ આવતું તું તું ક્યાં મોકલતો હતો આટલું બોલ કારણ કે સૌથી મોટી વાત તો એ સેન્સિયર વાત છે કે તમે ડ્રગ્સ મોકલતા હતા ક્યાં કોઈ સ્કૂલમાં કોઈ સંસ્થામાં એટલે અમારા બેન દીકરી કે અમારા છોકરાઓની સત્યાનાશ કરવા માટે તમે છો તો તને ટાઈમ એને કરવું જોઈએ ને પકડાના પછી આજ સુધી એનું શું છું એક લીટી છાપામાં નથી આવી બોલો એટલે કહું છું કે હોમ મિનિસ્ટર ભલે પોતાને ગમે તે માનતા હોય પ્રજા ને ગળે ઉતરે એવું એ કામ કરતા છે એમાં એવું છે ઘણી વખત એને એમ લાગે કે આ બધા છાપાવાળા છે અથવા તો ગમે એમ બગબગ કર્યા કરે છે હું કેટલું કામ કરું છું ભલા મને ખરાબ પ્રજાને ગળે તો ઉતરવું જોઈએ મારું છાપું છે હું છાપું અડધા ગુજરાત ને ખબર નથી હું છાપુ તો હશે એમાં હું એ મારો માગ ગણાય એમાં હું ગુજરાત ને ઠપકો ના આપી શકું કા મારે મારું છાપું એવું બનાવવું જોઈએ કે આખું ગુજરાત ને ખબર પડે કઈ એવું કોઈ હેડલાઈન નાનું છાપું છે નથી તો એ મારો વાંક છે સીધી વાત છે એમાં કઈ ગામને ક્યાં ગાળી દેવાની વાત છે પણ તમારે તમારા પગ મઢાવવા નથી આખા ગામ ને ચામડે મઢવા નીકળ્યા તું ક્યાંયથી હાલે એમ મંત્રી શ્રી જે કઈ કરી રહ્યા છે એટલે ગોપાલ ઇટાલિયા એની ઉપર છે ને હવે તો તમે થઈ જાવ જાવજો ભાઈડિયા તમે જ હવે તો કીધું છે કે હું કોઈ પણ વિષય ઉપર ડિબેટ કરવા તૈયાર છું તો ઓલા ભાઈ ગોપાલ ઇટાલિયા પણ એણે પણ સોશિયલ મીડિયા પર કીધું છે કે હું એક્સેપ્ટ કરું છું તમારી આ જે ઓફર છે એને હવે બોલો કયા સમયે ક્યાં ક્યારે આવું ને કયો એન્કર તમારો ઓડિયન્સ તમારું કેમેરા તમારા પ્રશ્નો તમારા મંચ તમારું બધું તમારું હું મારી આવું તમે હું પ્રશ્ન પૂછું તમે જવાબ દો છો તમે પ્રશ્ન પૂછો હું જવાબ દઉં જીતે એ ઓડિયન્સ નક્કી કરશે તમારું હોય તો કુરબાન છે એણે એમ નથી કીધું મારું ઓડિયન્સ લઈને આવી ઓડિયન્સ ગમે હોય તો હવે આ તો સીધી વાત તો થઈ ગઈ હવે તો તમારે કાંઈ એક્સેપ્ટ કરવાનું રહ્યું અને કાંઈ તમારે કેવું ન બોલો તો બધા સમજી જાય કે તમે બોલો છો પણ એવું કઈ પાળતા નથી આ સમાજમાં જાહેર થઈ જશે એટલે આ વાત છે ભાઈ ક્લિયર નીટ એન્ડ ક્લીન જી બીજું સર જે પ્રમાણે જે ગૃહમંત્રીની કામગીરીની વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા જે કહેવાય કે દસ દિવસની અંદરની ખાલી ઘટનાની વાત કરીએ કે દસ દિવસમાં બે દુષ્કર્મની ઘટના સામે આવી સૌથી મોટી કે જે આખા ગુજરાતમાં અત્યારે તેના પડઘા પડેલા જોવા મળે છે જે દાહોદમાં છ વર્ષની બાળકી સાથેનો જે દુષ્કર્મનો કેસ છે હજી સુધી એ મામલે ગૃહમંત્રી એક પણ વાર એક શબ્દ બોલવા સામે નથી આવ્યા બીજી વસ્તુ કે પરમ દિવસની વાત છે કે અમરેલી થી સુરત જતી એક બસ હતી અને ચાલુ બસે દીકરાને મારી આપ નાખવાની ધમકી આપીને એક બસ ડ્રાઈવરે જે મહિલા હતી એની ઉપર બે વાર દુષ્કર્મ આચર્યું હતું એટલે કે કહી શકાય કે સુરતમાં જ બેન દીકરીઓ છે કે જે સુરક્ષિત નથી તે ક્લિયર થઈ રહ્યું છે તો ક્યાંક આ તમામ બાબતો એવું નથી દેખાડી રહી કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ક્યાંક કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ સાચવવાની હોય તે સાચવવામાં નિષ્ફળ રહ્યા સાથે સાથે જે અત્યાર સુધી ગુજરાતમાં જે કહેવાતું હતું કે ગુજરાતની અંદર બેન દીકરીઓ મહિલાઓ સુરક્ષિત છે અડધી રાતે પણ બેન દીકરીઓ મહિલાઓ ગુજરાતમાં ક્યાંય પણ નીકળે તો તેમના માટે કોઈ જ પ્રશ્ન આવતો નથી અને તે સુરક્ષિત રીતે જ્યાં જવું હોય ત્યાં જઈ પોતાના ઘરે પરત જતી રહે છે પણ જે પ્રમાણે ઘટનાઓ અત્યારે દુષ્કર્મની સામે આવે છે એના ઉપરથી શું લાગી રહ્યું છે જુઓ મયુરભાઈ પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે ને એનું રાજનીતિ થાય તો એટલી હદે ખરાબ છે કે આપણે લાજી મરવા જેવું થાય કલકત્તામાં એક નર્સની સામે જે દુષ્કૃત્ય થયું ને એની હત્યા કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી ની કલકત્તા એકમ નહીં આખા ભારતમાં બધા કમળના ફૂલ લઈને નીકળી પડે અન્યાય થયો અન્યાય થયો ન્યાય આપો ન્યાય આપો બરાબર કેન્ડલ માર્ચથી માંડીને બધું અને ડોક્ટરોને કહી દીધું ડૉક્ટરોએ હડતાલ ઉપર ઉતરી ગયા અમારે ન્યાય જોઈએ ન્યાય જોઈએ હવે તમે યાદ રાખજો પોલિટિકલ કેવું ખતરનાક હોય છે એ જ ભારતીય જનતા પાર્ટી કલકત્તાની દીકરીને ન્યાય માગતા હતા તા દાહોદની દીકરી દીકરી નથી કલકત્તાની નર્સ જો ભારતની દીકરી હતી તો દાહોદમાં છ વર્ષની દીકરી ઉપર દુષ્કૃત્યનો પ્રયાસ કરીને આશ્ચર્ય માની કહું એ દીકરી નથી તમારી ઘરની પોતાની દીકરી ઓલી ઓલી આખા ભારતમાં બધા ભારતીયો મારા ભાઈ બહેન છે ભારત મારા દેશ છે જુદી વાત છે પણ કલકત્તા ની વાત કલકત્તામાં છે તમને જો કલકત્તાની વાતનું એટલું લાગી આવ્યું હોય ને અહીંયા તમે કેન્ડલ માર્ચ કાઢ્યું હોય તો આ તો દાહોદ ની તમારી ઘરની છે ને અમરેલી થી સુરત ની બસ ની તમારી ઘરની વાત છે તો તમારે તો હાહાકાર મચાવી જાય તમને ખાવું ન ભાવવું જોઈએ હો તો તમને ખાવું ન જોઈએ કલ્પના કરો ભગવાન કોઈની આવું ન કરાવે પણ આ તો ખાલી દાખલા વાત કરું છું કોકની દીકરી છે એટલે તમે ફાકા ફોદારી કરતા ફરો છો બે ઘડી કલ્પના તો કરો આ આપણી હોય તો તમારી કે મારી હોય તો ન હું ડિબેટ આપી શકું ન તમે પ્રશ્ન પૂછી શકો કારણ કે ઘરે આવું હોય તો આ ડકો કરી શકીએ નહીં આ તો હકીકત છે ને તો ભાઈ સરકાર શું છે સરકાર માય બાપ કેવાય તો છ વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ ની કૃત્ય કરનારો માણસ અત્યારે અટહાસ્ય કરતો હોય અમરેલી સુરત ની બસ માં જે બે બે વખત દુષ્કૃત્ય કરી એ માણસ ને પણ જે કઈ થતું હોય તો તમને ખાવું ભાવે કેમ જો તમે માવતર હોતો તમને કઈ છે જ નહીં ગેંડાની ચામડી ઉપર પાણી નાખો તો કઈ ધ્રુજવા ન મડે એને ખબર ન પડે એ પાણી થાક્યું પાણી તો થોડું એસી તો ખબર ન પડે ગેંડા ચામડી કોને કે એ કઈ રૂજુ થોડી હોય લજામી છોડ હોય ને એને અડો ને તો આખા બધા પાંદડા ભીડા જાય આમ હોય આમ થઈ જાય કારણ કે લજ્જા છે અને આપની જાણ ખાતર નજાકત પશ્ચિમી અદા હે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના એ તો આબરૂદાર માણસોની ની વાત છે ગ્રહ મંત્રી હોય ખાવું ના ભાવું જોઈએ આવી દીકરીઓ ભાઈ પકડાઈ ગયો છે દાહોદ આચાર્ય બરાબર કેમ એક લીટી તમે કીધું ક્યાંથી બોલે એનો કોન્ટેક છે આરએસએસ માં હતો ભાજપમાં ફોટા છે તો આ તો એવું છે જેમ પાકિસ્તાનમાં છે ને બેડ ટેરરિસ્ટ ગુડ ટેરરિસ્ટ એટલે કે સરકાર દ્વારા પ્રાયોજિત જે આતંકવાદીઓ છે એ ગુડ ટેરરિસ્ટ કારણ કે સરકાર કે મારી આવે આલો ભારતમાં જાઓ કાશ્મીરમાં ધડાકો કરી આવો પાંચ પચીને મારી આવો તો એ ગુડ ટેરરિસ્ટ પણ એનો ટેરરિસ્ટ પોતાના જ્યાં છોકરા આવીને માન નાખે ને ઓહો તો બેડ ટેરરિસ્ટ તો એને માન નાખો માન નાખો કરવા માંડ્યા તમે હાપ ને પાડો દૂધ પાવ ને તો ઓકે તો ઝેર જ મચ્છર ને તમે ગાય ના આચળ ઉપર બેડો ને તો પીવે તો લોહી જ એ તમને ખબર હોવી જોઈએ તો ગ્રહ મંત્રી ને એવી ખબર હોવી જોઈએ કે એક ઘટના બની પેલી ને છેલી બનવી જોઈએ ને ધડારૂપ સજા એવી થવી જોઈએ કે કોક માણસ એમ થાય કે હું આ વિચાર કરીશ ને તો પણ મને આ રાજ્યમાં તો કમ સે કમ નહીં થાય અને એનો દાખલો તો આપણી સામે છે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે કે નહીં ક્યાં કોઈની છે મજાલ જામીન નથી માગતા જેલમાંથી જામીન જે હરામ ખાયાવો છે એના વકીલને કે છે કે મહેરબાની કરી મને જેલની બહાર કાઢતાની નેતરીવારો છેલ્લોન પ્રયાસ હશે પછી મારી લાશ જ આવશે અને ધન્ય હોય ને જેને તાને આ બધા માનવ અધિકારવાળા બેવકૂફ લોકો ભલે ગમે એમ કહેતા હોય હું તો કહું સાચી વાત છે જે હણે એને હણવામાં વાંધો નથી ભગવાન કૃષ્ણે શ્રીમદ ભાગવત ગીતામાં કીધું એટલા તમે હજારો લોકોની જિંદગી ઉજાડી નાખો બેન દીકરીને આબરૂ લૂંટી નાખો સંપત્તિ હડપ કરી નાખો ખંડણી ઉઘરાવી લ્યો જીવતા હળગાવી દ્યો કાયદાના ખીચામાં લઈને ફરત તમારા બાપની પેઢી છે આવું હાલતું છે એટલે યોગી આદિત્ય કે શું ઠેમ કરતા હારું તો મારી નાખે જાન છૂટે આ સાચવવા મીઠા ઘડવો મીઠો એનો મારી તા ફજવે આવા પાપી લોકોને સાહેબ તમારી જાણ ખાતર સ્વામી સત્યનાનંદ મહારાજ હંમેશા કહે છે ઉચિત વ્યક્તિનું યોગ્ય સન્માન ઉચિત વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન અને દોષિત વ્યક્તિનું ધડારૂપ અપમાન કે સજા જે ન કરે એ સંસારનો કોઈ ભવિષ્ય ઉજ્જવળ હોતું નથી દાહોદની ઘટના બી આર એસ હોય કે ભાજપનો હોય તમારા પિંજરામાં તો આવી ગયો પકડાઈ ગયો એને કબૂલી લીધું દીકરી મરી ગઈ શિક્ષણ મંત્રથી માંડીને બધા એણે ખરખરે જઈ આવ્યા બધા વિપક્ષ વાળા એડિયાપટ્ટી કરીને એને એનું પોલિટિક્સ ખેલી લીધું બધું થઈ ગયું તો ઘટના હકીકત છે હવે આમાં તો નથી ને ને મારો એ કેમ આસી છોકરો છે એ તો તો બધું આપણે જાણીએ છીએ બધું હોય છે એમ તો જે થવું હોય થાય કોઈ એને ઉપર આ રાવણ ને બાળો છો જખમરવા નથી અત્યારે ક્યાં કાય છે દર રહે નથી બાળતા આપણે શું કામ બાળીએ છીએ ખબર છે એને બાળવો જ જોઈએ એને જીવ તો રખાય નહી એવું તો છે તો બાળો છો તમે પણ સવાલ એ છે કે ક્યાંક આપણા છેડા અને હવે તમને બીજી વાત કરું જેમ આપણે ભાજપની ટીકા કરી હવે હું તમને આ રાજકારણ કેવી ચીજ છે તમને છું કોંગ્રેસે આ દાહોદની ઘટનામાં કેન્ડલ માર્ચ કાઢી કલેક્ટરે કલેક્ટરે આવેદનપત્ર જિલ્લા જિલ્લા આપ્યા ન્યા જઈને પ્રદર્શન કર્યું શક્તિ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી બીજા બધા દેખાવો કર્યા પુતળા બાળ્યા ત્યાં સુરતમાં દીકરી હતી કોની હતી પાકિસ્તાન થી આવી પાકિસ્તાનની દીકરી દીકરી હોય ને

આ બધી કેવી આ બધી ઘટના બહુ સમજવા જેવી છે જનતા એ સમજવા જેવી વાત છે કે તમે એવા પાપી લોકો પાસેથી સુખામ ઉકરડા પાસેથી કોઈ દી સુગંધની આશા રાખી શકાય ખરું જિંદગીમાં હાબલું ક્યાંય કે સુગંધદાર ઉકરડો હતો ઉકરડો હોય સુગંધી કોઈ દી એ રાજકારણી પાસેથી તમે આવી અપેક્ષા શું કામ નથી એ દેખાવો કરે કે ન કરે એનાથી થોડો ન્યાય મળો ન્યાય તો ન્યાયતંત્રમાંથી મળવાનો કોઈ કોંગ્રેસે કીધું કાલો ભાઈ અમે મોટામાં મોટા વકીલ અમે તમને આપીએ છીએ એક રૂપિયો તમારો નહીં લઈએ અને એવો લાકડા જેવો કેસ કરીએ કે આચાર્ય નહીં બચે કીધું કોઈ નહીં કે ગધેડો કરશે ચારે કોર કેન્ડલ કરશે ગધેડો કરશે હો આ હો કામ સરકાર ઉપર માછલા ધોવા અને એ બાને અમારે સહાનુભૂતિ જીતવી છે તમારી દીકરીને ન્યાય મળે ને અમારે કાય લેવા દેવા નથી અમારે ગધેડો કરવો છે ને અમારા નામ ચમકાવવા છે આ કોંગ્રેસની વાત ને ઓલી કોર મેં કીધું પશ્ચિમ બંગાળમાં જે થયું હતું અને આખા ભારતના ડોક્ટરો ઉતરી ઉછ્યા હતા હડતાલ ઉપર દીકરીને અમારી નર્સ ને અન્યાય છે ન્યાય નહીં મળે કામ નહીં કરીએ તો તમે એટલા બધા બહુ પવિત્ર ખોળિયા છુઓ તો આ ભ્રૂણ હત્યા કોણ કરે મને હું તમારી તાકાત છે આપડે આવડે કઈ તો ભ્રૂણ હત્યા કરે કોણ ડોક્ટર કે બીજું કોઈ કાએ તમારી કેન્ડલ માં જ ક્યાં જાય છે તમને ના ખોખા કાઢી લેવા પૈસા પાંચ પચાસ લાખ રૂપિયા આવે તો તમે દીકરીઓને દૂધ પીતી કરી જ નાખો છો ને હજી આજની તારીખે આ તમે ગુગલમાં સર્ચ કરજો ભ્રૂણ હત્યાના કેસ ગુજરાતમાં દેશમાં કેટલા સંખ્યા આપણી હાથ ફાટી જાય તો તૈયે કાંઈ કોઈની કેન્ડલ માં નથી નીકળતી અને એમાં તો દોષિત તમે સ્વયં છો ને ડોક્ટર સિવાય કોને આવડે આ મારીને તમારી તાકાત તો છે નહીં તમે બીજા કોઈ અપરાધી તત્વો જે છે અપરાધી તત્વો રેપ કરી શકે મર્ડર કરી શકે પણ કોઈ ભ્રૂણ હત્યા કરી શકે અપરાધી કોઈ એવો હજુ સુધી પાક્યો નથી તો તમે એથી મોટા અપરાધી ન થયા જેનો કાંઈ અપરાધ નથી એને તમે મારી નાખો છો કારણ વગર પૈસાની ની લાલચ છે નહીં તમારો તો કોઈ શત્રુ કે મિત્ર નથી તમને પાંચ પેટી આપું તમને ખબર છે પાપી બીજા કોણ હોય તો તમે શેની કેન્ડર માર્ક કાઢો છો શરમ નથી આવતી તમને એટલે આને કહેવાય રાજનીતિ અને આને ભયંકર ખતરનાક રાજનીતિ પ્રજા એ કરવું જોઈએ એટલે ડોક્ટર કોઈ હડતાલ હોય બાપને ને ખેતી ક્યાંય તમારે આવશ્યક સેવાઓમાં આવે છે દૂધ ડોક્ટર છાપા માંડીને શાકભાજી કરફ્યુ હોય તો છૂટ આપવામાં આવે છે કે ભાઈ ભલે પણ તમે આ બધા કારણ કે બહુ આવશ્યક ચીજ વસ્તુ છે તો તમારા આઠ આઠ દસ હડતાલ ઉપર ઉતરી ગયા બોલો છે કઈ એને અને કલકત્તામાં થયું હાલો કલકત્તાની ઈ હોસ્પિટલમાં તમે કરો ને તમે હડતાલ કરો તો અદાલતમાં ન્યાય મળે એવું સાહેબ કઈ દઉં તમારા તમારા ન્યાય મળવો સારામાં સારા વકીલ ને કહેવાય ને અફલાતુન વ્યવસ્થા કરો એની શીટ એવી બનાવડાવો એનું પંચનામું એવું કરો એના વકીલ એવા કરો કે જિંદગીમાં પછી ખામી કાયદા તો છે જ ને બધે બુદ્ધિપૂર્વક તમારી પાસે નથી રામ મંદિરમાં ભગવાન રામ કાલ્પનિક છે એવું કહેવા જો તમારે ત્યાંથી તમે કોંગ્રેસ વાળા જો મોકલી શકતા હોય કપિલ સિબ્બલ તો અને ભાઈ ઓલો બીજો અભિષેક મનુ સિંઘવી જવાને તમે મોકલો છો તો તમે એવાને રાખોને એટલે જિંદગીમાં માં કોઈ કોઈ માણસ બચે જ નહીં આમાંથી જેટલા પાપી લોકો ભાજપ નું હોય કે ગમે એનો હોય તમે ઈ કા નથી કરતા ઈ ન કરવું ઈ તો ફી મળે તો કરવું કટકટાવું છે આ તો ગધેડો કરવો છે એકબીજાને પશ્ચિમ બંગાળમાં બાઈ ન સરે કાય ક્યું કારણ કે ન્યા મમતા બેનરજી ની સરકાર છે એટલે ભાજપની વિરોધીની સરકાર એટલે ભાજપ વાળા ચારેક ગધેડો શરૂ કરી દીધો ન્યાય આપો ન્યાય આપો હવે અમરેલી માં દીકરી ને ઉપર બ્રેક થયો છે બસ માં કા ભાજપ વાળા ક્યાં કઈ દીકરી નથી આ દાહોદ માંથી દીકરી નથી એટલે આ બધી રાજકારણ છે બદમાસી જેવું છે આની ઉપર ભગવાન બચાવે અને ડાચા જોવાય સારા નહીં સાચી વાત તો એ છે પ્રજાએ હવે સમજી લેવું પડે કે આનાથી નહીં હું તમારી લીટી નાની મારી મોટી કરું ને મારી જ મોટી કરું તો તમે આપોઆપ નાના નથી જવાના એમ દરેકે પોતાની જાત હાચવે એ વધારે પડતું સારું છે અનાયાસે આવી બનાવ બની જતો હોય તો જે લોકો આવો ગધેડો કરવા નીકળે પેલા એના માવતો રહ્યો તેવું જોઈએ ભાઈ આ ને ને છાપામાં આવે ગધેડો મારે અમુક અમે બદનામ થઈએ કારણ કે બધાને ખબર છે ઓલા ને ઓછા ને બધાને ખબર પડે કે અમારી સામે આવું થયું છે પેલા તો આ નિર્ભયા જેવું થાય છે આખા વર્લ્ડ માં પ્રખ્યાત એટલે આમ તમે જો તો ઉજાગર તો થઈ ગયું ને બિચારી કે આની દીકરી આરે આવું થયું તો એ તો તમે હાથે કરીને ઉજાગર કરો છો ઢાંકવાને બદલે પણ જો તમારે મને મદદ કરવી હોય તો મારા નામે એટલે કે જે કોઈ આવી પીડિતા કે પીડિત હોય એને કે નામ માવતું રહે કેવું જોઈએ અમારા નામે બિલકુલ આ ગધડો કરવાની જરૂર નથી તમારે મારી ઉપર હમદર્દી હોય તો મને કપિલ સિબ્બલ કે મનુ અભિસિંગ અભિષેક સિંઘવી જેવો વકીલ આપો બસ મારે બીજું કઈ નથી જોતું અને કાં તમારે પાંચ રૂપિયા હોય તો વળતર આપો તો તમે ક્યાંક રોટલા ખાતા થાય જીવન મરણના પ્રશ્ન હોય તમારે એક રૂપિયો દેવો નથી વકીલ રાખી નથી દેવો મદદ કરવી નથી કાનૂન ની કોઈ પણ પ્રકારની સધિયારો આપવો નથી અત્યારે કઈ તમને સ્પાઈપેન્ટ જેવું કે અત્યારે તમને પાંચ રૂપિયા દેવાનાથી તમારું જીવ ઉત્તર હાલે ખાલી ગધેડો કરો ભામ ભેળી કરવી ચારે કોરતી એમાં લાખ બે લાખ વાપરી નાખવા પેનર ને પોસ્ટર ને ફલાણું ને સ્ટીકર ને કેન્ડલ ને ચટાપટા ને કોંગ્રેસ ને ભાજપ ને આવું બધું કરી કરી

તમે તમારું સન્માન નહીં જાળવતા પાપી લોકોની જમાત તમારું કોઈ ભલું કરી શકે એમ નથી આવું નાવું થયા કરવાનું નિર્ભયા પછી નિર્ભયા ટુ નિર્ભયા પછી નર્સ નર્સ પછી ગો દાહો દાહો પછી અમરેલી અમરેલી પછી આમ હાલાત કરવાનું કારણ કે એના રોજી રોટી આની ઉપર છે અને આપણી બેન દીકરી કઈ એના હાટું છે અત્યારે તમને કહી દઉં છું કે નવરાત્રીથી માંડીને બધી જ જગ્યાએ જે થાય છે માવતરે સમજી લેવું પડે તમારી દીકરીને તું ચીજ બડી હે મસ્ત મસ્ત એમ કરીને જે નચાવે તો તમારામાં તો જો અકલ ન હોય તો મોકલો અલ્ટ્રા મોડર્ન માં પચીસ હજાર રૂપિયા નો પાસ લઈ દીકરીને મોકલો પચીસ હજાર ની ચણિયા ચોળી પહેરવી પડે પાંચ દસ હજાર મેકઅપ કરવું પડે એટલે ક્યાં જગતજનની જનની જગદંબા અને ક્યાં તમારી દીકરીને તું ચીજ બળી હે મસ્ત મસ્ત એવું ગાનારો વર્ગ હવે તમને શરમ ન આવવી જોઈએ એક બીજું ગીત હવે અત્યારે હાલે છે તમે જો મંગળવારની રાત્રે લાઈટ લપઝપ લપઝપ થાય બોલો રિક્ષા લે મારું મંગળું લેતો જાજે અને લુગડા મારે મેચિંગ કરવા છે આને માતાજી ને હું મને તમે કયો આમાં ક્યાં નવરાત્રી ક્યાં આવી મને કયો તોય ગ્રહ મંત્રી પાસે હવાર સુધી નાચજો એટલે હાલે એટલે તમારે એમ કેવું જોઈએ કે જે લોકો બીભ નૃત્ય કરે છે ડાન્સ કરે છે બેન દીકરીઓની બાકાયદા કાયા ઉપર ખોટી નજર નાખે એવી સેન્સમાં કરે છે ન ખાવાનું ખાવે છે ખા પીવાનું પીવે છે અલ્ટ્રામોલ્ડના નામે વરસ આખાનો ખર્ચો કાઢી લેવો છે જેને આયોજકો એ પાંચ પાંચ દસ દસ કોઈ એક કરોડ કોઈ બે કરોડ કોઈ પચાસ લાખ રૂપિયા કામી લેવા છે એવા કામી લોકો માટે આ નવરાત્રી છે જ નહીં નવરાત્રિ તો માટીનો ગરબો માટીનો ગરબો એટલે આપણું શરીર માટી છે એ ગરબો એટલે ગરબો એમાં જે છિદ્રો છે ચારે તરફ એ આ બધા જે છિદ્રો છે એ છિદ્રો છે એની ભીતરમાં જે દીપક પ્રજ્વલિત છે એ આપણો આત્મા છે તમારા ને મારા શરીરમાં માં આત્મા જ્યાં સુધી લબક જબક થાય છે ત્યાં સુધી આ ગરબા કિંમત છે બાકી માટી ભેગી માટી થઈ જવાની છે અને એ જે ઉત્તમ પ્રકારનું જીવન તમારે જીવવું હોય તો તમે ને હું જે ગરબા ફરતે રાસ લઈએ છીએ ને એ ફેર ફદોડી શું છે ભાગવત ગીતા મને ચોરાસી કરોડ યોની જે છે તમારી જીવ જંતુ ની એ બધા તમે ફરો ને જે રીતે શ્રેષ્ઠ નૃત્યાંગના કે નૃત્ય કરો આપણે પ્રિન્સ ને પ્રિન્સેસ ના ઇનામ આપીએ છીએ હસવા ખાતર કે સારી રીતે પ્રોત્સાહન કરવા ખાતર એવી રીતે આ ચોરાસી કરો યોની માંથી જે કોઈ શ્રેષ્ઠ છે માતાજીનો નો ભગત એના દીવડો ઝગભગતો રહેશે યદરા અમર રહે બાકી બધા આમ ફેરા કરશે આ એનું મૂલ્ય છે એને બદલે અને નવરાત્રીમાં તો આને ગૃહમંત્રીશ્રી એવું કહેવાની જરૂર હતી કે આવા શેરી ગરબા જ્યાં થાય છે જ્યાં કેવળ માતાજીની આરતી થાય છે 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 એના એના જ જ ગુણલા ગવાય રાસ ઉપર ઉપર બેન દીકરી રમે એને છૂટ કારણ કે ઢોલ વાગે અમારી સોસાયટી હોય પચાસ બંગલા મકાનની સોસાયટી છે હવે પચાસ મકાનની સોસાયટી માઇકની અમારે જરૂર નથી ને એમને ધીમે ધીમે વગાડીએ તો કોઈને નડે એમ નથી એને છૂટ છે પણ ગ્રહમંત્રી એવું કહેવાની જરૂર હતી કે જે હવે અલ્ટ્રા મોડર્ન નામે નકરી વિભત્સતા છે બેન દીકરીઓને તમે એક ચીજ તરીકે જુઓ છો નહીં કે બેન દીકરી નહીં કે જોગમાયા નહીં કે માતાજી નહીં કે આદરણીય કાઈ નહીં એક ચીજ તરીકે તમે જે જુઓ છો એ તો ડીંડક બંધ કર કારણ કે એનાથી આપણી સંસ્કૃતિ આખા વિશ્વમાં વગોવાય છે એને બદલે તમે જુઓ હવાર સુધી કે ડિસ્કો કરો લે આ લે વાનું શું કરી લેવું વાને આને ગોપાલ ઇટાલીયા જ પહોંચે બીજું કોણ પહોંચે એટલે કહું છું કે વાહ બહુ કોઈ ખબર નહીં કેમ કોઈ ઠપકો આપનારું નથી બોલો આપણને આપણા જેવા સામાન્ય માણસને જે સમજાય છે કે ભાઈ આપણી બેન દીકરીને કોઈ આવી નજરે જુએ તો તમે એવી તૈયાર થઈને જાઓ તો જુએ ને ક્યાંય જિંદગીમાં સાંભળ્યું કે ગોળનું તમે કુંડું મૂકો તમે એમ કે ભાઈ માખીએ કોઈ એના આવો માખીએ કોઈ એના એટલે એનો સ્વભાવ છે ગોળ હોય ને માખી આવે અગ્નિ અને જી ભેગું કરો ભડકો થાય આખી પૃથ્વીનો નિયમ છે તો તમારી જ બેન દીકરી વાંકા તૈયાર થઈને જાય અર્ધ નગ્ન અવસ્થા જેવી તો કોણ આ ઋષિ દીકરા છે બધા તે કઈ તમારી બેન દીકરીને કોઈ આ ઢાંકે એ તો હમુકા જ ઈચ્છે કે વધારે ખુલે તો હારું તો તમે માવતર ઉઠીને જે આંખું ખુલ્લી ખુલ્લી આંખે તમે જે આવું તમારી સામે સત્યાનાશ જુઓ છો પછી તમારે આવી શિકાયત કરવાનો અધિકાર જ ક્યાં મારી દીકરીને કહો કે છેડતી કરી છેડતી જ કરે ને તમારી દીકરીને બીજું કરે હું મને કયો તમારે અને તો બધા જ લોકો તમે જુઓ મહિલા મંડળો હોય છે ને બધા તમારી સોચ જે છે એ અઢારમી સદીની છે શું બેનુજ કર્યું એ કપડાં સારા પહેર્યું તમે એમ કે તમારા દીકરાને કીધું છે કે તમે વિનય વિવેક થી રહ્યો લા ભલા માણા નજાકત પશ્ચિમી અદાહે શર્મ હિન્દુસ્તાન કા ગહેના તમારે એમ કેવાય કોઈ કે ભાઈ મારા ઘરમાં હોના ના લાટા છે એ હું બગીચામાં બહાર મારા ફળિયા માં મૂકું ચોર ને અકલ ચોર ને ચોરી કરવાનો અધિકાર કોને આપ્યો મારે શું સોનું છે મારે એમ કે બહાર ના મૂકવું કાંઈ એવું નથી કેતા એમાં કેમ તમે તિજોરીમાં ઘાલી દો છો જે દલીલ આપણે હકીકત જે દલીલ આપણને કરે છે કે તમે તમારા દીકરાને કેમ નથી કેતા તો હું એમ કઉ મારા ઘરમાંથી ચોરાઈ જાય તો હું એમ કહું કે ભાઈ ચોર ને તમે સરકારને ને એમ કહો તમે ચોરને કેમ નથી કેતા કે ભાઈ જગદીશભાઈ એના ફળિયામાં હોના લાટા મૂક્યા તારે ન લેવા હું હોય બાપને કે ભાઈ કિંમતી વસ્તુ હંમેશા તિજોરી માં રખાય એટલે એક જમાનામાં કે ભાઈ દર દાગીના બહુ શબ્દ સમજ્યા જેવો છે દર દાગીના બેટા હાચવી જાજો એ બુદ્ધિપૂર્વક ની વાત છે સમજે એનામાં અક્કલ હોય તો તો એ બધું હાચવવાનું છે પ્રદર્શન કરવાનું નથી તો હવે તમે જ્યારે હાથે કરીને ગોળનો આબો કુંડો લઈને નીકળો તો બાકી તો બણબણવાની છે એમ આવા કામાતુર લોકો અત્યારે ફાસ્ટ ફૂડનો યુગ છે સાત્વિક ભોજન નથી વૈક્રી સંસ્કૃતિનો હાસ થઈ ગયો શિક્ષણમાં ક્યાંય સંસ્કારનો છાટો નથી તમારા ઘરમાં તો ઉમથોય નથી બહાર નીકળો તો ફિલ્મ ટી માંડીને આ આપણા મોબાઈલ સુધીમાં એટલી બધી ખરાબી પીરસવામાં આવે છે કે ઋષિમુનિના દીકરા હોય તોય હથમચી જાય તો તમારા મહાજોની તો વાત જ ક્યાં રહી હવે આટલી ખાના ખરાબી વચ્ચે તમે વળી પાછા દોડવું હોય અને ઢાળ મળે સવારે પાંચ વાગા આવતી રમજો લે આ તો આ તો સત્યાનાશનો પાયો છે તો હું આ બીજા માંદા હાજા હોય ગઢા ગટપણ હોય નાના હાવ છોકરા હોય ભણતા ગણતા હોય તો એને તો હું આ પાર્ટી પ્લોટની આજુબાજુ રહેવું હોય તો એના માટે એને બહાર ગામ આવું જવું પડે ને બીજું શું થાય તો આપણે ઘરમાં તમે જો તમે જોજો મોટા પક્ષી વિદ્યો અને તમે પૂછ્યો આપણે પ્રેસમાં આવશે અને કેસે કે તમે જો શહેરમાં કઈ કાગડા જોવા નથી મળતા ચકલી જોવા નથી પણ ક્યાંથી મળે આ તમારા કઈ જામ એ જાય બીજે ઈ તમારી આવી આવી કરે ને મળેરા આવેદન પત્ર આપવા ન જાય એને ખબર છે કોઈ થી કઈ થવા નથી એ ઉડીને બીજા જ્યાં વન બગડો હોય ત્યાં વયા જાય કારણ કે એની એની જીવન જ એવું છે કે એને આવો અવાજ કે ઘોંઘાટ પોસાય નહીં એટલે એ વયા જાય શહેરમાં ના રહીએ એમ તમારા આપણા આપણા બધા માવતરો એ વિચારવું જોઈએ કે પચીસ ઢેકા દીકરીને નાતી હોય તો હાથે સાંભળવા તમે વાવાઝોડા વાવો ને તો વંટોળીયા સમજવું ને હરસંઘવી ધ્યાન હરસંઘવી કેટલાક ધ્યાન રાખે તમારી પોતાની તમારી દીકરી છે તમે એના હરસંઘવી નથી તમારી દીકરી ના તમે હરસંઘવી ન હોય શકો ગ્રહ મંત્રી કોને ગ્રહ તમારે પોતાના ના મંત્રી તમે ન હો તો રાજ્યના મંત્રી પછી અપેક્ષા ક્યાંથી રાખવાની

તે બાબતે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર